जय सोमनाथ विद्यार्थी मित्रों, रासायनिक बंधन चैप्टर में आप आग वधीए तो लास्ट लेक्चर नी अंदर आपणे सहसंयोजक बंधना प्रकारों की चर्चा करता था। आजे तेमा आगळ वधशुं। सहसंयोजक बंधना गया लेक्चर में मैं बे प्रकारों की तमने चर्चा करी थी अने ए बन्ने प्रकारों छे बराबर कया कया था तो के अध्रुवीय सहसंयोजक बंध ने ध्रुवीय सहसंयोजक बंध एने आपणे जरा रिविजन करीने पछी आपणे आगळ वधीए। चलो बंधनी ध्रुवीयता टॉपिक हतो आपणो, तमारा पाठ्यपुस्तकमां आ टॉपिक तमने आपेलो छे बंधनी ध्रुवीयतानो बराबर। ए बंधनी ध्रुवीयता 107 नंबरना पेज उपर छे। ओके, रासायणिक बंधना केटला प्रकार छे तो के मुख्य प्रकार बे हता, आयनीय बंध अने सहसंयोजक बंध। आयनीय बंध क्यारे बने तो के भाई इलेक्ट्रॉनने आपले थाय त्यारे, अने सहसंयोजक बंध क्यारे बने तो के इलेक्ट्रॉनની ભાગીદારી થાય ત્યારે। હકીકતમાં કોઈપણ બંધ અથવા સંયોજન, એવું વૈજ્ઞાનિકોએ કીધું, કોઈપણ બંધ અથવા સંયોજન છે સંપૂર્ણપણે આયનીય નથી હોતો અને સંપૂર્ણપણે સહસંયોજક હોતો નથી। ઓકે, પછી સહસંયોજક બંધના બે પ્રકાર, ધ્રુવીય અને અધ્રુવીય સહસંયોજક બંધ। જ્યારે અધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે બને તો કે ભાઈ જ્યારે બે સમાન પરમાણુઓ વચ્ચે, જ્યારે બે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના થતી હોય ત્યારે અધ્રુવીય સહસંયોજક બંધની રચના થાય। ઓકે, એટલે જો H2O2Cl2F2N2 એમાં શું થાય કે સમાન પરમાણુ હોય ને એટલે બેની વિદ્યુત ઋણતા કેવી હોય, સમાન। એટલે ઇલેક્ટ્રોન યુગમાં જે ભાગીદારીમાં જોડાયેલું ઇલેક્ટ્રોન યુગમાં બે પરમાણુથી એક સરખું આકર્ષણ બળ લગાડે। ઓકે, હવે અધ્રુવીય સહસંયોજક બંધમાં બીજી અધ્રુવીય એટલે એકે સમાન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાતો હોય ત્યારે બને। અધ્રુવીય સહસંયોજક બંધમાં બંને પરમાણુઓ એક સમાન વિદ્યુત ઋણતા ધરાવતા હોવાથી, બંને પરમાણુની વિદ્યુત ઋણતા કેવી હોય, એક સમાન, તેથી ભાગીદારીમાં ભાગ લીધેલ ઇલેક્ટ્રોન યુગમાં એક સમાન શું અનુભવે છે, આકર્ષણ। ત્યારબાદ આવે છે ધ્રુવીય સહસંયોજક બંધ, જ્યારે બે અસમાન અથવા જુદા જુદા પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના થાય તો ધ્રુવીય સહસંયોજક બંધ બને છે। ઓકે, HF હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ ને H2O બરાબર એના એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે। હવે જ્યારે બે અસમાન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના થતી હોય ત્યારે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય ને એના તરફ ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષાય, તો અહીંયા કોની વિદ્યુત ઋણતા વધારે છે હાઇડ્રોજન ફ્લોરાઇડમાં, તો કે ફ્લોરિનની, તો ફ્લોરિન તરફ ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષાય। ઉદાહરણ પણ જોયું આપણે કે હાઇડ્રોજન ફ્લોરાઇડમાં હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા કરતાં ઓછી હોય છે, તેથી ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે, તેથી ઇલેક્ટ્રોન યુગમાં કોના તરફ આકર્ષાયેલું રહે, ફ્લોરિન। એટલે આ જે બંધ બેનો, એ કયો બંધ બેનો, ધ્રુવીય સહસંયોજક બંધ, અને તેના લીધે જે પરમાણુ તરફ ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષાય એની ઉપર આંશિક ઋણ વીજભાર, અને જેનીથી ઇલેક્ટ્રોન યુગમાં દૂર જાય એની ઉપર આંશિક ધન વીજભાર આવે છે। આમ ધ્રુવીય સહસંયોજક બંધનું નિર્માણ થાય બરાબર એમાં ધન વીજભાર અને ઋણ વીજભારનું મૂલ્ય હંમેશા ઇલેક્ટ્રોન પરના વીજભાર કરતાં કેવું હોય છે, ઓછું હોય છે। હવે આ બાબતે એક નવી જ વિચાર, નવો જ એક ટોપિક ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું, અને એ ટોપિક છે દ્વિધ્રુવ ચાક માત્રા। આ ધ્રુવીભવન થયું કહેવાય। જો અહીંયા ફરીથી હું એક ઉદાહરણ દ્વારા પહેલાં રજૂઆત કરીશ કે હાઇડ્રોજન અને ક્લોરિન, તો હાઇડ્રોજન અને ક્લોરિનમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે, તો કે ક્લોરિનની, તેથી ઇલેક્ટ્રોન યુગમાં કોના તરફ આકર્ષાયેલું રહે, ક્લોરિન તરફ બરાબર। તો ક્લોરિન છે એની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન હતા અને આ વધી ગયા ઇલેક્ટ્રોન બરાબર, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ક્લોરિન તરફ, એટલે ક્લોરિન ઉપર શું આવશે, આંશિક ઋણ વીજભાર, અને હાઇડ્રોજન ઉપર શું આવશે, આંશિક ધન વીજભાર। આને સહસંયોજક બંધનું ધ્રુવીભવન થયું કહેવાય બરોબર। આમ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ ઇલેક્ટ્રોન યુગ્મ નું આકર્ષણ થવાથી
आकर्षण थवाथी सहसंयोजक बंधनू ध्रुवी भवन थाय छे। તેનું શું થાય છે? ધ્રુવીભવન। ધ્રુવીભવન એટલે બે ધ્રુવ, એક આ કયો ધ્રુવ ઉદભવ્યો? ઋણ ધ્રુવ થયો ને, અને આ કયો થયો? ધન ધ્રુવ, એને ધ્રુવીભવનની ઘટના। એટલે સહસંયોજક બંધમાં ધ્રુવીભવન ક્યારે થાય? તો જ્યારે બે અસમાન પરમાણુ વચ્ચે શું થાય? તો કે બે અસમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બને ત્યારે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે તેના તરફ ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષાય, અને તેથી સહસંયોજક બંધનું ધ્રુવીભવન થાય। હવે ધ્રુવીભવન કેટલા પ્રમાણમાં થયું તેને જાણવા માટે ડચ વૈજ્ઞાનિક પીટર ડીબાએ, પીટર ડીબાએ નામના જે વૈજ્ઞાનિક છે એણે ધ્રુવીભવન ને લગતા અભ્યાસ કર્યો, અને એણે એક નવી જ બાબત રજૂ કરી, અને એ બાબત રજૂ કરી દ્વિધ્રુવ ચાકમાત્ર, એના માટે છે ને કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ એ મેળવ્યું હતું પીટર ડીબાઈને, બરાબર। તો ધ્રુવીભવન કેટલા પ્રમાણમાં થયું એની જાણકારી મેળવવા માટે કયા વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો? તો પીટર ડીબાએ, અને એણે એક આખો નવો કન્સેપ્ટ આપણને આપ્યો, બરાબર। એણે નવો કન્સેપ્ટ કે ધ્રુવીભવન છે, બરાબર, એના કારણે કોઈ પણ અણુ છે એ દ્વિધ્રુવ ચાક માત્ર ધારણ કરે, એટલે એણે એક નવી બાબત આપણને કીધી દ્વિધ્રુવ ચાક માત્ર, કે આ અણુ છે HCl અણુમાં કેટલું ધ્રુવીભવન થયું એ જાણવું હોય તો એના માટે એણે એક નવો કોન્સેપ્ટ આપણને આપ્યો દ્વિધ્રુવ ચાક માત્ર, કે દ્વિધ્રુવ ચાક માત્ર માપી લો એટલે તમને ખબર પડે કે ધ્રુવીભવન કેટલું થયું, બરાબર। દ્વિધ્રુવ ચાક માત્ર છે, બરાબર, એને ખરેખર ગ્રીક અક્ષર, બરાબર, મ્યુ વડે દર્શાવાય। દ્વિધ્રુવ ચાકમાત્રાની સંજ્ઞા શું છે? તો કે ગ્રીક અક્ષર વડે દર્શાવીએ છીએ, ઓકે। અને દ્વિધ્રુવ ચાકમાત્રા ખરેખર શું છે? તો કે દ્વિધ્રુવ ચાકમાત્રા બરાબર દ્વિધ્રુવ ચાકમાત્રા બરાબર ભાર ગુણ્યા અલગીકરણ અંતર, અલગીકરણ અંતર, અલગીકરણ એટલે આ બે કેન્દ્રો વચ્ચેનું જે અંતર હોય એને અલગીકરણ અંતર કહેવાય, બે પરમાણુ વચ્ચેનું કેન્દ્રો વચ્ચેનું અંતર એ અલગીકરણ અંતર, બરાબર। જો દ્વિધ્રુવ ચાક માત્રાને સંજ્ઞા વડે દર્શાવો ભાર એટલે વિદ્યુત ભાર, અને ક્યુ વડે દર્શાવો એના ગુણ્યા અંતરને આર વડે દર્શાવો, તો આ શું થયું? દ્વિધ્રુવ ચાક માત્રા, બરાબર। તો દ્વિધ્રુવ ચાક માત્રા છે, બરાબર, એની બાબત ખાસ, અને દ્વિધ્રુવ ચાક માત્રાનો એકમ શું છે એ પણ યાદ રાખશું। દ્વિધ્રુવ ચાક માત્રાનો એકમ ડીબાઈની યાદમાં ડીબાઈ, પીટર ડીબાઈની યાદમાં ડીબાઈ, બરાબર છે, અથવા બીજો એકમ છે કુલંબ ઇન્ટુ મીટર છે, કુલંબ ઇન્ટુ મીટર। તો આ દ્વિધ્રુવ ચાક માત્રા આવી ક્યાંથી, બરાબર? તો કે ભાઈ ધ્રુવીય સહસંયોજક બંધ છે એમાં ધ્રુવીભવન કેટલું થયું એની જાણકારી મેળવવા માટે દ્વિધ્રુવ ચાક માત્રાનો ખ્યાલ આવ્યો। કોણે આપ્યો? તો ડચ વૈજ્ઞાનિક। કોણ? પીટર ડીબાય, બરાબર। અને એણે એમ કીધું કે દ્વિધ્રુવ ચાક માત્રા એટલે શું? તો કે ધન અને ઋણ ભાર છે, બરાબર, એની વચ્ચેનું અંતર ગુણ્યા વિદ્યુત ભાર છે, બરાબર, એ કરો એટલે તમને શું મળશે? તો કે દ્વિધ્રુવ ચાક માત્રા પ્રાપ્ત થાય। દ્વિધ્રુવ ચાક માત્રાનો એકમ શું છે? તો કે ડીબાઈ અથવા કુલમ ઇન્ટુ મીટર। હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખશું, જો ડીબાઈને તમે કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવી શકો, બરાબર, ડીબાઈ ને કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવી શકાય। કઈ રીતે ડીબાઈને કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવી શકાય? તો કે
એને ફેરવવા માટે એક જ વસ્તુ કે 1/ બરાબર કેટલા કુલમ ઇન્ટુ મીટર, તો કે 3.33, 564 ગુણ્યા 10⁻³૦ ખાત કુલમ ઇન્ટુ મીટર. બરાબર, તો તમે દ્વિધ્રુજ આક માત્ર જો ડીબાઈમાં માપ્યું હોય તો તમારે એને કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવવી હોય તો તમે ફેરવી શકો. ઓકે, હવે આગળ વધીએ આપણે. તો આ ઉપરાંત દ્વિધ્રુજ આક માત્ર માટે અગત્યના મુદ્દા કયા, તો કે ભાઈ દ્વિધ્રુજ આક માત્ર સદિશ રાશિ છે, અને તેને કેમ દર્શાવાય, તો એની પણ મેં વાત કરી તમને. બરાબર, કે દ્વિધ્રુવ ચાક માત્રાને દર્શાવવા માટે, બરાબર, એની સંજ્ઞા કઈ, દ્વિધ્રુવ ચાક માત્રા કોનાથી, કયા પરમાણુથી કયા ચાક માત્રા દર્શાવવાની રીત બહુ ઈઝી, તો કે ધન છેડાથી ઋણ છેડા તરફ દર્શાવાય. બરાબર, નાના તીર વડે ધન છેડાથી ઋણ છેડા તરફ, એટલે આ રીતે દર્શાવાય. આમ આ તીર અહીંયા કયો છેડો આવે, ધન છેડો, અને તીર આવે એ કયો છેડો, ઋણ છેડો. બરાબર, આ રીતે દ્વિધ્રુવ ચાક માત્ર દર્શાવવામાં આવે. એને સારી રીતે સમજવું હોય તો એક ઉદાહરણ લઈએ, તો આપણે સદિશ રાશિ કોની કહેવાય, તો કે જે રાશિના દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બેની જરૂર પડે એને કઈ રાશિ કહેવાય, સદિશ રાશિ. બરોબર, હવે અહીંયા ધન છેડો ઋણ છેડો, ચલો હાઇડ્રોજન ફ્લોરાઇડ, તો એમાં ઇલેક્ટ્રોન યુગમાં કોના તરફ આકર્ષાયેલું રહે, ફ્લોરિન તરફ. તો હવે આની દ્વિધ્રુવ ચાક માત્ર મારે દર્શાવી તો કેમ દર્શાવાય, તો કે ધન છેડો હાઇડ્રોજનથી ઋણ છેડા તરફ, અહીંયા આંશિક ઋણ વીજભાર છે, અહીંયા આંશિક શું છે, ધન વીજભાર. એ રીતે એટલે જ્યાં તીર હોય એ ઋણ ભાગ હોય, અને જ્યાં પૂંછડી હોય, બરાબર, એ કયો ભાગ થયો, ધન છેડો. બરાબર, આ પૂંછડી કહેવાય, પૂંછડી, અને આ શું થયું, શીર્ષ. બરાબર, તો આ બે બાબત ખૂબ જ અગત્યની છે. તો દ્વિધ્રુવ ચાકમાત્ર વિશે આપણે પૂરી માહિતી મેળવી લીધી, દ્વિધ્રુવ ચાકમાત્ર કોને કહેવાય, કેમ લેવાય, શું કરાય, એની બધી જ ચર્ચાઓ આપણે કરી. અને આ ઉપરાંત ખાસ કે દ્વિધ્રુવ ચાકમાત્ર છે, બરાબર, એ આપણે ખૂબ જ અગત્યની બાબત છે, કોઈ પણ ધ્રુવીય સહસંયોજક બનશે એના માટે આપણે તેનું માપન કરી શકીએ. અને હવે આપણે આગળ કેટલાક ઉદાહરણો દ્વારા દ્વિધ્રુવ ચાક માત્રાને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. દ્વિધ્રુવ ચાક માત્રાની વાત કર્યા બાદ આપણે તેને એક ઉદાહરણ દ્વારા સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, કે આપણે પાણીનું જ ઉદાહરણ લઈએ. બરાબર, કે દ્વિધ્રુવ ચાક માત્રા છે એ શું છે, તો કે ભાઈ બહુપરમાણીય, આ તો બે પરમાણુનું જ બનેલું અણુ હતું એટલે પ્રશ્ન નથી. બહુપરમાણીય અણુમાં શું કરવાનું, બહુપરમાણીય અણુઓના કિસ્સામાં અણુની દ્વિધ્રુવ ચાક માત્રા બહુપરમાણીય એટલે બે કરતાં વધારે પરમાણુ હોય. બહુપરમાણીય અણુના કિસ્સામાં દ્વિધ્રુવ ચાક માત્ર જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનું સરવાળો, શું કહેવા માગે છે, કે એક બે કરતાં વધારે પરમાણુનો બનેલો અણુ હોય તેને કયો કહેવાય, બહુપરમાણીય અણુ કહેવાય. એની દ્વિધ્રુવ ચાક માત્રાનું માપન કેમ, તો કે એના જેટલા બંધ હોય એની બધાનો સદિશ સરવાળો તમારે કરવાનો રહે. બરાબર, આ પાણી છે, બરાબર, તો અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. બરાબર, એટલે ઇલેક્ટ્રોનિકમાં કોના તરફ આકર્ષાયેલ રહે, ઓક્સિજન તરફ. તો એની દ્વિધ્રુવ ચાક માત્ર તમારે નક્કી કરવી હોય તો આ બે છે એનો શું કરવો પડે, તમારે સરવાળો કરવો પડે, બે બંધની સદિશ સરવાળો કરો, એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ પાણી માટે. બરાબર, H2O
उदाहरण आपणे समझिए H2O द्वारा बराबर पाणीना अणु द्वारा अने सारी रीते समझिए। चलो H2O में आपणे खबर छे के ऑक्सिजन अने हाइड्रोजन वच्चे बंद बने। हवे विद्युत ऋणता कोनी वधारे छे तो के ऑक्सिजननी, कोना करता? हाइड्रोजन करता। तो अहींया एनी द्विध्रुव चाक मात्रा मारे दर्शाववी तो आम दर्शावाय, તો હવે આની દ્વિધ્રુવ ચાક માત્રાને ખરેખર કેમ દર્શાવાય? તો કે એનો આ બેનો સદિશ સરવાળો કરો એટલે એક જ દિશામાં છે, તો કે હા, એટલે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેની જે આ જે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય છે બરાબર, આ બે બંધ છે, બે બંધને લીધે દ્વિધ્રુવ ચાક માત્રા છે। અહીંયા પરિણામથી દ્વિધ્રુવ ચાક માત્રા શું થાય બરોબર, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। પરિણામથી દ્વિધ્રુવ ચાક માત્રા, પરિણામથી દ્વિધ્રુવ ચાક માત્રામાં આ બેનો સદિશ સરવાળો કરો એટલે કઈ દિશામાં આવે? એક જ દિશામાં આવે, એટલે આમ આ રીતે થશે બરોબર। તો આ વસ્તુ ખૂબ જ અગત્યની છે। પાણીમાં 104.5 અંશનો ખૂણો હોય અને તેની રચના કેવી છે? વળાકવાળી છે, તેથી નેટ ચોખ્ખી તેની દ્વિધ્રુવ ચાક માત્રા તમારે કેટલી થાય? તો કે દ્વિધ્રુવ ચાક માત્રા બરાબર અહીંયા પાણી માટે આપણે લખવી હોય તો 6 પોઈન્ટ, પાણી માટે તેની દ્વિધ્રુવ ચાક માત્રા લખવી હોય તો કેટલી થશે? તો કે 6.17 × 10⁻³⁰ કુલમ ઇન્ટુ મીટર થાય। આ શેમાં આપી? કુલમ ઇન્ટુ મીટરમાં આપી। હવે મારે તેને ડીબાઈમાં કન્વર્ટ કરવી છે, તેને મારે ડીબાઈમાં કન્વર્ટ કરવી। આ પાણીની દ્વિધ્રુવ ચાક માત્રા શેમાં છે? કુલમ ઇન્ટુ મીટરમાં। તો કઈ રીતે ફેરવશું? તો પાણીની દ્વિધ્રુવ ચાક માત્રાને ડીબાઈમાં ફેરવતા, કઈ રીતે ડીબાઈમાં ફેરવશું? તો અહીંયા જુઓ, આપણને ખબર છે કે 1 ડીબાઈ બરાબર કેટલા થાય? તો કે ભાઈ 3.33 × 564 × 10⁻³⁰ કુલમ ઇન્ટુ મીટર છે। ઓકે, હવે અહીંયા પાણીની દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી છે? તો કે 6.17 × 10⁻³⁰ કુલમ ઇન્ટુ મીટર। તો એક્સ ડીબાઈ ધારો કે આપણે ધારી લઈએ કેટલી છે બરાબર, તો પાણીની દ્વિધ્રુવ ચાક માત્રા ચોકડી ગુણાકાર થાય। ઓકે, હા, 6.17 × 10⁻³⁰ કેટલા થશે? તો કે 3.33 × 564। તો અહીંયા તમને પાણી છે તેની દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી આવશે તમે ભાગાકાર કરશો, એટલે તમને પાણીની દ્વિધ્રુવ ચાક માત્રા 185 ડીબાઈ પ્રાપ્ત થશે। કારણ કે અહીંયા 10⁻³ 10⁻³ કેન્સલ, કુલમ ઇન્ટુ મીટર, કુલમ ઇન્ટુ મીટર કેન્સલ, તો વધ્યું શું? તો કે ડીબાઈ। તો એક જ વસ્તુ કે જો કુલમ ઇન્ટુ મીટર આપ્યું હોય તો એને 3.33 વડે ભાંગી નાખો તો તમને ડીબાઈમાં ફરી જાય, અને ડીબાઈને કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવવું હોય તો એને કેટલા વડે ગુણવું પડે? તો કે 3.33 વડે ગુણવું પડે બરાબર। તો આ બાબત ખાસ અગત્યની છે। તો પાણીની દ્વિધ્રુવ ચાક માત્રાની વાત કરી બરાબર, હવે તમને એમ કીધું હોય કે પાણીની દ્વિધ્રુવ ચાક માત્રાને ડીબાઈમાં ફેરવો, ચાક માત્રા ડીબાઈને કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવો, તો શું કરવાનું? પાણીની દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી છે? 1.85 ડીબાઈ છે, એના ગુણ્યા 1 ડીબાઈ બરાબર કેટલા છે? તો કે 3.33, એના વડે એટલા વડે ગુણી નાખો 3.33 × 564 × 10⁻³⁰ કુલમ ઇન્ટુ મીટર। તો હતીની જ આવે, કેટલી આવે? તો કે 6.17 × 10⁻³⁰ કુલમ ઇન્ટુ
मीटर। ओके चलो बीजो एक उदाहरण लीए अपने, बेरिलियम फ्लोराइड, बेरिलियम डाइफ्लोराइड। बेरिलियम नी साथे बे फ्लोरिन जोड़ायेला छे अहींया, बराबर। लावो आकार थियो तो के रेखीय आकार थियो। हवे कोनी विद्युत ऋणता वधारे तो के सीधू सौथी वधारे कोनी विद्युत ऋणता फ्लोरिन, तो अहींया तीर नी निशानी आम आवशे तो के आ। तो आने परिणामी द्विध्रुव चाकमात्रा शुं थाय तो के बे नी निशानीओ केवी छे विरुद्ध दिशामां छे। तो परिणामी द्विध्रुव चाकमात्रा जेटली आ बाजू लागे छे एटली ओली बाजू, एटले परिणामे बळ केवुं थई गयुं, शून्य थई गयुं, बराबर। तेथी बेरिलियम डाइफ्लोराइड अणुमां द्विध्रुव चाकमात्रा शून्य छे। ओके, कारण के परस्पर एकबीजानी विरुद्ध द्विध्रुव चाकमात्रा रद्द थई जती होय छे, बराबर। एटले परिणामी द्विध्रुव चाकमात्रानुं मूल्य केवुं थाय, शून्य। आवा बीजा केटलाक अणुઓમાં આપણે દ્વિધ્રુવ ચાકમાત્રાની ચર્ચા કરશું આવતા લેક્ચરમાં, ફરી આપણે દ્વિધ્રુવ ચાકમાત્રા સમજીને આગળ વધશું।